ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આથી ગણેશ ઉત્સવને લઈને ગણેશ ભક્તો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, જેથી કરીને બાપાના સ્વાગત ધામધૂમથી કરવામાં આવે. લોકો શ્રીજીના વધામણા કરવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં દુંદાણા દેવના ગૃહ સ્થાપન માટે ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિની મૂર્તિઓના બુકિંગ પણ શરૂ થઈ ગયા છે. ગણેશ ઉત્સવને લઈને લોકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ મહત્વનું એ છે કે આ વર્ષે પર્યાવરણને ધ્યાનમાં રાખીને માટીની મૂર્તિની વધુ માંગ છે. પર્યાવરણના રક્ષણ માટે માટીના ગણેશજીનું પૂજન કરવા ઈચ્છતા પરિવારો ગૃહ સ્થાપન મૂર્તિ માટે શહેરમાં વિવિધ જગ્યાઓએ માટીની મૂર્તિઓ હવે તો મળવા લાગી છે, ત્યારે આ વર્ષે લોકો માટીની મૂર્તિઓ લેવા માટે પોતાની ઈચ્છા દાખવી રહ્યા છે અને મોટા પ્રમાણમાં માટીની મૂર્તિઓ ખરીદી રહ્યા છે. આ વખતે ઇકો મેલીમાં બહુ સરસ છે અને જે પીઓપીમાં પ્રતિબંધ લાવ્યા છે એમાં બહુ સારો અભિનય છે અને આ વખતે પહેલાં કરતાં પણ આ ઇકો વેલીમાં વેચાણ સારું દેખાય છે અને પબ્લિક ઇકો વેલી પર જ ચાલે છે. નવી મૂર્તિમાં ઇકો વેલીમાં નવી નવી ડિઝાઇનો, નવા નવા કલરો, નવા નવા સ્ટોનો બધું સારું દેખાય છે અને એમાં સારો રિપ્રેઝન્ટ છે. ભાવ જે પહેલાં કરતા હતા એમાં થોડો ડિફરન્સ છે અને એમાં કરતાં પહેલાં કરતાં સારું છે. 300 રૂપિયાથી લઈને અમારી પાસે 5-1 હજાર રૂપિયા સુધી મૂર્તિઓ છે, બધી રેન્જમાં મૂર્તિઓ છે, નાનામાં નાની મોટા મોટી બધી મૂર્તિઓ છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના વેચાણ કરનાર પર સરકારે પણ કડક વલણ અપનાવ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે આ વર્ષે મૂર્તિનું વેચાણ કરતા વેપારીઓ જાતે જ માટીની મૂર્તિઓ લાવીને વેચી રહ્યા છે. માટીની મૂર્તિ બનાવવા માટે ઘાસ, માટી અને સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો ક્રેઝ હવે ધીરે ધીરે વધી રહ્યો છે. વિસર્જન સમયે નદીઓમાં થતા પ્રદૂષણને જોઈને લોકો હવે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવાનું વધુ યોગ્ય માને છે. ગણેશ ચતુર્થીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરના વિવિધ સ્ટોલ્સ જે ગણેશજીની મૂર્તિઓ મળે છે તેમાં મોટા પ્રમાણમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓનું આગમન થઈ ચૂક્યું છે. જે પીઓપીની મૂર્તિઓ જે પહેલાં મળતી હતી તે આ વખત બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે, ત્યારે લોકો છે તે પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તરફ વળી રહ્યા છે. ત્યારે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે સ્ટોલના જે કલાકારો હોય છે તે મૂર્તિઓમાં પોતાનો કલા રેડી રહ્યા છે અને મૂર્તિઓને જે છે આખરી ઓપ આપી રહ્યા છે અને સુંદર મજાના સ્ટોન્સ અને જે કલાક જે હોય છે જે આર્ટ વર્ક હોય છે તે કરી રહ્યા છે અને મૂર્તિઓને તેઓ સજાવી રહ્યા છે, ત્યારે લોકો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તરફ વળી રહ્યા છે અને જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો જ ક્રેઝ રાખી રહ્યા છે જેથી આપણું પર્યાવરણ જે છે તે જળવાઈ રહે. ગણેશ મૂર્તિની વેરાયટીની વાત કરીએ તો બજારોમાં બાળ ગણેશથી લઈને અલગ અલગ મુદ્રામાં ગણેશજીની મૂર્તિઓ ઉપલબ્ધ છે જે ભક્તોનું મન મોહી લે છે. ખાસ કરીને સ્ટોન દ્વારા ડેકોરેટ કરીને મૂર્તિઓનું વેચાણ વધારે થઈ રહ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં 50% માટીની જ બનેલી મૂર્તિઓનું બુકિંગ વધારે છે, એટલે કહી શકાય કે લોકો પર્યાવરણની જાળવણી રાખવા માટે પોતાની જાગૃતિ દાખવી રહ્યા છે. કેમેરામેન વિજય પરમાર સાથે આયુષ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.